नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश दुनिया और शहर से जुड़ी क्या रही दोपहर के 3 बजे तक की खबरें, आइए देखते हैं। टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से शहर के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर एक समारोह का आयोजन किया गया था, जिसमें विशेष अतिथि के तौर पर विधानसभा के पहले महिला अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य की उपस्थिति रही। तो वहीं इस समारोह के दौरान टोक्यो पैरा ओलंपिक में सिल्वर मेडल हासिल करने वाली भावीना पटेल को भी सम्मानित किया गया। शहर के समा स्पोर्ट्स कॉम्प्लेक्स में एक समारोह आयोजित किया गया था, जिसमें पहले ओपन बड़ौदा मेजर रैंकिंग टेबल टेनिस टूर्नामेंट 2021 में अच्छा प्रदर्शन करने वाले खिलाड़ियों को मोमेंटो देकर उनका सम्मान किया गया। गुजरात विधानसभा के पहले महिला अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य की इस कार्यक्रम में विशेष तौर पर उपस्थिति रही। इसके अलावा शहर के मेयर के यू रोकड़िया, विधायक जितेंद्र सुखड़िया, विधायक मधु श्रीवास्तव, विधायक सीमाबेन मोहिले, एमएस यूनिवर्सिटी के वाइस चांसलर परिमल व्यास समेत कई बड़े पदाधिकारी इस कार्यक्रम में उपस्थित रहे। तो वहीं कार्यक्रम के तहत टोक्यो पैरा ओलंपिक में देश के गौरव को बढ़ाने वाली सिल्वर मेडल हासिल करने वाली भावीना पटेल को टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से 1,00,000 रुपयों का चेक और स्मृति चिन्ह देकर सम्मानित किया गया। બસ બધાને એક જ વસ્તુ કહીશ કે જે હંમેશાથી હું માનતી આવી છું અને કરતી આવી છું કે બસ મહેનત કરો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો। તમે મહેનત કરતા રહેશો અને પોતાના અંદર વિશ્વાસ રાખશો તો મને એવું લાગે છે કે જેમ હું આટલે આગળ વધી શકી છું તો તમે પણ બિલકુલ પહોંચી જ શકશો। અને બીજી ખાસ વસ્તુ એક જ કહીશ કે લાઈફમાં જે તકલીફો આવે છે તો તકલીફો ક્યારેય કાયમી નથી હોતી, એ થોડા ટાઈમ માટે જ હોય છે। તો એ તકલીફોને ખાલી ફેસ કરો, એને એક્સેપ્ટ કરો અને બસ એ તકલીફોને પાછળ મૂકીને આગળ વધતા રહો। મેડલ મળ્યો એ એક ઇતિહાસ રચ્યો છે અને એ બહુ જ ખુશીની વાત છે અને બહુ જ ગર્વ ફીલ થાય છે કે આજે હું બરોડામાં તમારે બધાની સામે છું। બહુ ગર્વની વાત છે કે સ્પીકર થ્રુ મને મતલબ મારું સન્માન થશે, પ્રાઉડ મુમેન્ટ છે મારા માટે અને ખરેખર હું બહુ જ ખુશ છું। બિલકુલ પહેલાં કરતાં ઘણી અવેરનેસ આવી છે, પણ હજુ ઘણું બધું ડેવલપ કરવાની જરૂર છે, એમાં ખાસ કરીને પેરા એથ્લેટ્સ માટે, કારણ કે હજુ એવી ઘણી જગ્યાઓ છે જે વ્હીલચેર એક્સેસેબલ નથી। જ્યારે એમને સ્પોર્ટ્સ માટેની વાત આવે છે ત્યારે સ્પોર્ટ્સમાં પણ હજુ ઘણું ડેવલપ આપણે કરવાની જરૂર છે, જે બેઝિક લેવલથી જ્યારે એથ્લેટ બહાર આવે છે ત્યારે એમને ફાઇનાન્શિયલી સપોર્ટ આપવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે, જે બેઝિક ફેસિલિટીઝ છે એ આપવામાં આવે, તો ડેફિનેટલી એ લોકો પણ બહુ આગળ વધી શકે એમ છે। દેશનું ગૌરવ વધારનાર ભાવિના પટેલ, કે જેને જાપાનના ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની સ્પોર્ટ્સની અંદર જેને ટેબલ ટેનિસમાં ચાઇનાને હરાવીને રજક ચંદ્ર પ્રાપ્ત કર્યો છે, એવી દીકરીને સન્માન આપવાનો કાર્યક્રમ છે। અને ગૌરવની વાત તો મારા માટે એ છે કે મહિલા અધ્યક્ષ તરીકે, પ્રથમ મહિલા અધ્યક્ષનું ગુજરાતની અંદર જ્યારે નિમણૂક થઈ છે ત્યારે ઇતિહાસની અંદર એક ગૌરવવંતી ઘટના એ મહિલા જગત માટે બની છે। અને એ જ સાથે બરોડામાં પહેલો પ્રોગ્રામ એ આ દીકરીને સન્માનવાનો, ભાવિના પટેલને પેરાલિમ્પિકમાં જેને રજત ચંદ્રક મેળવ્યો એને સન્માનવાનો અવસર અહીંયા મારે પહેલો પ્રસંગ કરવાનો આવ્યો, એ આઈ રિયલી ફીલ પ્રાઉડ। મારા માટે અતિ ગૌરવની વાત છે કે એક મહિલા અધ્યક્ષ તરીકે મને મહિલાને સન્માનવાનો પ્રસંગ બન્યો છે।
અને અહીંયા અર્જુન એવોર્ડના વિજેતા કલ્પેશભાઈની પણ અહીંયા આવ્યા છે અને 8 વાર અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અહીંયા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર કામ કરતા સૌ લોકો અહીંયા જ્યારે આવ્યા છે એમને પણ જ્યારે એવોર્ડ અપાવવાના છે અને એવા સમયે TTABA જે આવા સુંદર કાર્યક્રમનું આયોજન આવા સ્પોર્ટ્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કર્યું છે ત્યારે હું ખરેખર ખૂબ ખુશ છું. મને ખૂબ ગૌરવ થાય છે અને સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નરેન્દ્રભાઈએ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરી મુખ્યમંત્રી બન્યા પછી અને એને જે રીતે આગળ વધાવી અને રમશે ગુજરાતને જીતશે ગુજરાતને એવી ફોર્મ્યુલા સાથે ખેલ મહાકુંભ સુધીના જે કાર્યક્રમો થયા એમાં લાખો વિદ્યાર્થીઓએ લાખો રમતવીરોએ ખૂબ પ્રગતિ કરી અને આપણે રમતગમત ક્ષેત્રની અંદર આપણો દેશ સૌથી આવે આગળ એવા પ્રયત્નો જે થઈ રહ્યા છે એમાં 26 ચંદ્રકો જ્યારે આપણને પેરા ઓલિમ્પિકમાં મળ્યા હોય ઓલિમ્પિકમાં જાપાનમાં મળ્યા હોય એ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે અને એથી પણ વધારે આ બધા જ 26 ચંદ્રક પ્રાપ્ત કરેલા સૌ રમતવીરોને નરેન્દ્રભાઈએ પોતાને ત્યાં બોલાવી અને એને સમય આપ્યો એ પણ ખરેખર રમતવીરો માટે એક ઐતિહાસિક પ્રસંગ છે એવું માનું છું. બેંક ઓફ બરોડા સંચાલિત ગ્રામીણ બેંકો કે કર્મચારીઓને આજ બેંક ઓફ બરોડા કે અલકાપુરી સ્થિત મુખ્ય કાર્યાલય પર અપની માંગો કે સાથ ધરણા પ્રદર્શન આયોજિત કિયા. બેંક ઓફ બરોડા સંચાલિત ગ્રામીણ બેંકો કે કર્મચારીઓ કી કઈ પડતર માંગે હૈ એસે મેં જોઈન્ટ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા સ્પોન્સર્ડ RRB યુનિયન કી ઓર સે અલકાપુરી સ્થિત બેંક ઓફ બરોડા કે મુખ્ય કાર્યાલય પર આજ ધરણા પ્રદર્શન આયોજિત કિયા ગયા જિસમેં ધરણા કરને વાલે સભી કર્મચારી બેનર લેકર બેઠે હુએ નજર આયે. દરસલ 31 માર્ચ 2021 કો બેંક ઓફ બરોડા કી ઓર સે કારોબાર પર આધારિત નઈ ભરતી કી પ્રક્રિયા શરૂ કરવાઈ ગઈ થી લેકિન બેંક ઓફ બરોડા ને બીચ મેં હી ઇસ ભરતી પ્રક્રિયા કો બંધ કર દિયા. એસે મેં યે જો ભરતી પ્રક્રિયા બંધ કી ગઈ હૈ ઉસે શરૂ નહીં કરવાયા ગયા તો 16 અને 21 અક્ટોબર કો તીનો ગ્રામીણ બેંક કે અધિકારી ઓર કર્મચારી હડતાલ પર ઉતર કર વિરોધ જતાએંગે એસા ઇન સભી કર્મચારી ઓર અધિકારીઓ કા કહેના હૈ. हम लोग बड़ौदा बैंक ऑफ बड़ौदा के प्रधान कार्यालय पर बड़ौदा स्पॉन्सर्ड RRB यूनियंस नामक संगठन के कर्मचारी हैं. हम 3 राज्यों में काम करते हैं, उत्तर प्रदेश, राजस्थान और गुजरात में. हमारी जिन मांगों को लेकर के हम यहाँ बैठे हैं उनमें सबसे पहले मांग हमारी है कि बैंक ऑफ बड़ौदा के द्वारा इन 3 ग्रामीण बैंकों में इस वर्ष होने वाली नई भर्तियों पे पाबंदी लगा दी गई है जिसके कारण ग्रामीण बैंकों में स्टाफ की मैन पावर की कमी बहुत तेज़ी से होगी और जो कि हमारी ग्राहक सेवाओं को प्रभावित करेगी और हमारे जो वर्किंग स्टाफ हैं उनमें फ्रस्ट्रेशन क्रिएट होगा क्योंकि वर्कलोड उन पर ज़्यादा डाला जाएगा. तो दूसरी मांग हमारी है कि जो 11वां वेतन समझौता बैंकों में लागू है उसके कुछ सुविधाएं ग्रामीण बैंकों में प्रायोजक बैंक को लागू करनी है, ये अभी तक लागू नहीं की गई हैं. हमारी तीसरी मांग है कि जो दैनिक वेतन पे काम करने वाले 4th क्लास के एम्प्लाई हैं उनको न्यूनतम वेतन और उनका रेगुलराइजेशन किया जाना चाहिए, इसको लेकर के हम लोग आए हैं. और साथ ही साथ की जो प्रायोजक बैंक की सभी सुविधाएँ, भत्ते, स्टाफ लोन की जो स्कीम्स हैं उनको हूबहू ग्रामीण बैंकों में भी लागू करना चाहिए, वो नहीं लागू की गई हैं. तो इन प्रमुख मांगों को लेकर के हम लोग यहाँ आए हैं. और हाँ, और हमने अगर हमारी मांगों की पूर्ति नहीं की जाती है तो 16 अक्टूबर को हम लोग एक दिन की हड़ताल, सांकेतिक हड़ताल पे जाएंगे. पूरे देश में इन 3 ग्रामीण बैंकों के अधिकारी और कर्मचारी हम हड़ताल करेंगे और इसके बाद भी अगर मांगें पूरी नहीं होती हैं तो हम मीटिंग करके अनिश्चितकालीन हड़ताल के बारे में सोचेंगे. मेरा नाम शिवकरण द्विवेदी है, मैं इस फोरम का कन्वीनर हूँ.
नवरात्रि के त्यौहार को अब काफ़ी कम वक्त बाकी रह गया है और गरबा रसिक इस साल नवरात्रि का इंतज़ार काफ़ी उत्सुकता से कर रहे हैं। दरअसल पिछले साल तो कोरोना की वजह से नवरात्रि नहीं खेली जा सकी थी, लेकिन इस साल सरकार ने शेरी गरबा को इजाज़त दे दी है। ऐसे में गरबा रसिक काफ़ी उत्सुक है और शहर के बाज़ारों में भी नवरात्रि की खरीदारी के लिए लोगों की भारी भीड़ देखने मिल रही है। तो वहीं बाज़ारों में भी इस साल नवरात्रि को लेकर विभिन्न चीज़ों में विभिन्न वैरायटियां देखी जा रही है। ऐसे में गरबा रसिक भी काफ़ी उत्सुकता से नवरात्रि की चीज़ों की खरीदारी करने के लिए पहुंच रहे हैं। સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આપણે બધા કોરોનામાંથી જે રીતે મુક્ત થઈ રહ્યા છીએ એ બહુ સારી બાબત છે અને એને લઈને સરકારે જે છૂટ આપી છે એને લીધે વેપારીઓ પણ બહુ ખુશ છે અને જે શેરી ગરબા છે એને લીધે પણ ઘરાકી તો ઘણી સારી રહેશે અને ભાવમાં જોઈએ તો કંઈ બહુ ફરક નથી પડ્યો પણ અમે વેપારીઓ બહુ જ ખુશ છીએ કે અમે 2 વર્ષથી જે બેસી રહ્યા હતા એમાં અમને હવે થોડી ઘણી ઘરાકી થઈ ગઈ છે। ઘરાકોમાં પણ બહુ જ ઉત્સાહ છે કારણ કે 2 વર્ષથી લોકો રમવા થન ગઢી રહ્યા છે અને જ્યારે અત્યારે શેરી ગરબામાં રમવા મળશે તો લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। 2 વર્ષથી જે કોરોનાના લીધે ગરબા નથી થતા એના લીધે આ વખતે સરકારે જે શેરી ગરબાનું આયોજન કર્યું છે આપી છે જે છૂટ આપી છે 12 વાગ્યા લગીને એના માટે બહુ ઉત્સાહ છે, બહુ આનંદ છે કારણ કે જે 2 વર્ષથી રમ્યા નથી એના। राजकोट के उपलेटा के गढ़ला गांव के ये दृश्य है। दरअसल वहां की मोज नदी पर कोजवे बना हुआ है जो बीते कई वक्त से पानी से भर चुका है। कोजवे के ऊपर से पानी बहता जा रहा है और अब वहां के बच्चे स्कूल जाने के लिए इसी कोजवे का इस्तेमाल कर रहे हैं। ऐसे में इस तरह पानी के बहने की वजह से अगर कोई बड़ी दुर्घटना हो गई तो फिर जिम्मेदार कौन, ये सवाल वहां के लोगों के मन में बार बार उठ रहा है। ऐसे में वहां के सरपंच की ओर से इस मामले प्रशासन को अवगत करवाने की कोशिश की गई है और जल्द से जल्द इस जगह का जायज़ा लेकर ज़रूरी कदम उठाने की मांग भी की जा रही है। તાલુકાના ગઢડા ગામના સરપંચ નારાયણભાઈ આહી આજે છેલ્લા 10 દિવસથી મોજ ડેમ માટે જે ખૂબ જ વરસાદ પડેલ હોવાથી આજે અમારા ગામનો જે મુખ્ય રસ્તો જે મોજ નદીમાં જે કોજવે આવેલ છે તે છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી બહેનો અને વિદ્યાર્થીઓ જે જાનને જોખમે જીવને જોખમે આ રસ્તો કોજવે રસ્તો પસાર કરે છે ત્યારે અમારી સરકારમાં અનેક વખત રજૂઆત થયેલ છે। આજે છેલ્લા 10 દિવસથી ગામમાં એસટી પણ આવતી નથી જેને કારણે વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યારે આ જીવને જોખમે અવારનવાર અનેક અકસ્માતો પણ થયેલ છે, અનેક નદીમાં પડી જવાના પણ બનાવ બનેલ છે। ત્યારે અમારા ગામની એક જ માગણી છે કે આ કોઝવે 5 કે 10 ફૂટ ઊંચો બનાવાય એવી અમારી માગણી છે। जूनागढ़ के केशोद में जल जमाव की वजह से काफ़ी गंदगी देखने मिल रही है जिसकी वजह से मच्छरों का आतंक भी बढ़ता जा रहा है। ऐसे में वहां के लोग इस गंदगी की वजह से बीमारियों का शिकार बन रहे हैं। जूनागढ़ के केशोद के अजाब गांव के मुख्य इलाके में शिव मंदिर मौजूद है जहां पर जल जमाव की वजह से काफ़ी गंदगी हो गई है। ऐसे में वहाँ के लोग कई बीमारियों का शिकार भी बन रहे हैं। गाँव में डेंगू और चिकनगुनिया के कई केस देखने मिल रहे हैं। हालांकि इस गंदगी को साफ करवाने के लिए सत्ताधीशों से बार बार शिकायत की जाती है लेकिन फिर भी अभी तक इस गांव में साफ सफाई की कोई भी प्रक्रिया नहीं करवाई गई है। ऐसे में अब गांव के निवासियों की ओर से इस मामले में काफ़ी रोष देखने मिल रहा है।
बारिश की री एंट्री के बाद पूरे गुजरात राज्य में काफ़ी ज़्यादा बारिश बरसी। जूनागढ़ के केशोद के धेड़ इलाके में भी काफ़ी बारिश की वजह से किसानों के खेतों में पानी घुस गया और इस साल किसानों की फसल बर्बाद हो गई। ऐसे में अब आम आदमी पार्टी की ओर से इन किसानों को कितना नुकसान हुआ है उसका सर्वे करवाकर उन्हें मुआवजा देने की बात कही जा रही है, जिसके चलते धेड़ की आम आदमी पार्टी के प्रमुख और कार्यकरों की ओर से आज डिप्टी जिला कलेक्टर को आवेदन पत्र देकर किसानों की फसल को कितना नुकसान हुआ है इस मामले में जल्द से जल्द सर्वे करवाकर उन्हें मुआवजा मुहैया करवाने की मांग की गई। केशोद आम आदमी पार्टी द्वारा जे ગઢ વિસ્તારના અન્ય ગામોમાં ખેડૂતોને જે ભારે નુકસાન થયું છે ભારે વરસાદને કારણે તે બાબતનું આમ આદમી પાર્ટી કેશોદ તાલુકા દ્વારા આજે આવેદન પત્ર ડેપ્યુટી કલેક્ટરને સુપરત કરીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।